नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय ई लर्निंग प्रोग्राम में हूँ मेहता जिगीशा आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, लास्ट विडियो में आप मध्यस्थ पूरु करू अने हवे एवाज बीजा स्थानीय सरेराशना जे मापो छे ए आपणे शीखवाना छे, बराबर। तो अहीं आपणे आजे शीखवानुं छे स्थानीय सरेराशनुं माप। टोटल स्थानीय सरेराशना हवे आपणे त्रण माप शीखवाना छे, चतुर्थको, दशांशको अने शतांशको, बराबर। एमां आजे आपणे शीखीए छीए चतुर्थको, बराबर। આજે આપણે શીખવાનું છે ચતુર્થકો, હા। ચતુર્થક આપેલ માહિતીને એક સરખા ચાર ભાગમાં વિભાજિત કરે છે। ચતુર્થકો માહિતી અથવા તો અવલોકનોને એક સરખા ચાર ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે ચતુર્થક એના ચાર ભાગ કરે છે। જોઈએ અહીં આપણે બોર્ડ ઉપર, ચતુર્થક ચાર ભાગ કરે છે એટલે કેવી રીતના? તો કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવ્યા છે, તો પહેલો ભાગ આવે ત્યાં 25% અવલોકન, બીજો ભાગ આવે ત્યાં બીજા 25% અવલોકન, ત્રીજો ભાગ આવે ત્યાં ત્રીજા 25% અવલોકન અને છેલ્લે ચોથા 25% અવલોકન। પહેલો ભાગ જ્યાં પડે છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સ્થાનીય સરેરાશ ચતુર્થકનું પહેલું માપ મળે છે, જેને આપણે કહીએ છીએ Q1। ચતુર્થકને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ એટલે પહેલું આપણને ત્યાં માપ મળે છે Q1। પછી બીજો ભાગ મળે છે, બીજો ભાગ એટલે કેટલો? તો કે 50% અવલોકન। કેટલા અવલોકનો? 50% અવલોકન। તો ત્યાં આપણને બીજો ચતુર્થક મળે છે, કેટલામો ચતુર્થક મળે છે? બીજો ચતુર્થક મળે છે। અને ત્રીજો ભાગ જ્યાં પડે છે ત્યાં આપણને ત્રીજો ચતુર્થક મળે છે। ચતુર્થક માહિતીને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? તો કે ચાર ભાગમાં, આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ। ચતુર્થકો માહિતીને ચાર ભાગમાં વિભાજિત કરે છે, પરંતુ ચતુર્થકોની સંખ્યા કેટલી? તો કે ત્રણ। ચતુર્થકોની સંખ્યા કેટલી છે? ત્રણ, Q1, Q2 અને Q3। ચતુર્થક માહિતીને ચાર ભાગમાં વિભાજિત કરે પરંતુ એની સંખ્યા ત્રણ છે, બરાબર, Q1, Q2 અને Q3। તો અહીંયા આપણે જોઈએ હવે એનું સૂત્ર, આટલી માહિતી તમારે આ યાદ રાખવાની છે, બરાબર। અહીંયા બોર્ડ ઉપર લખું છું, ચતુર્થકો માહિતી અથવા અવલોકનોને ચાર ભાગમાં વિભાજિત કરે છે। ચતુર્થકોની સંખ્યા કેટલી છે? તો કે ત્રણ। ચતુર્થકોની સંખ્યા ત્રણ છે, એક, બે અને ત્રણ। ચતુર્થકની સંખ્યા ત્રણ, ભાગ એક, બે, ત્રણ અને ચાર ભાગ કરે છે। ત્રીજી બાબત અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા કુલ અવલોકન કેટલા થાય? તો કે 50%, અને આ બાજુ પણ કુલ અવલોકન કેટલા થાય છે? તો કે 50%। એટલે અહીંયા શું થયું? તો કે માહિતીના એક સરખા 50-50% એટલે બે ભાગ થઈ ગયા,
માહિતીના અહીંથી એક સરખા બે ભાગ થઈ ગયા. તો એક સરખા બે ભાગ કરતા હોય એવું એક આપણે માપ શીખી ગયા. કયું માપ? તો કે મધ્યસ્થ. કયું માપ? મધ્યસ્થ. તો આપણે એવું પણ કહી શકીએ બીજો ચતુર્થક બરાબર મધ્યસ્થ, બીજો ચતુર્થક બરાબર મધ્યસ્થ. બરાબર, આટલી માહિતી યાદ રાખવાની છે. હવે આપણે એનું સૂત્ર જોઈએ. સૌ પ્રથમ આપણે અવર્ગીકૃત માહિતી માટે સૂત્ર જોઈ લઈએ. અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર ક્યુ જે બરાબર, જે એટલે એનો ક્રમ લખવાનો છે. પહેલો હોય તો જેની જગ્યાએ એક લખવાનો, બીજો ચતુર્થક હોય તો જેની જગ્યાએ બે લખવાનો, ત્રીજો ચતુર્થક હોય તો જેની જગ્યાએ ત્રણ લખવાના. ક્યુ જે બરાબર જે કૌંસમાં એન વત્તા એક છેદમાં ચાર માં અવલોકનની કિંમત. વિદ્યાર્થી મિત્રો, જે એટલે એનો ક્રમ છે, એન એટલે કુલ અવલોકનોની સંખ્યા છે, અને જે આપણું મધ્યસ્થનું સૂત્ર હતું એમાં થોડો ઘણો જ ફેરફાર છે. મધ્યસ્થમાં આપણે છેદમાં બે લખતા હતા, કારણ કે મધ્યસ્થ છે માહિતીને બે ભાગમાં વિભાજિત કરે છે. અહીં ચતુર્થક છે, ચતુર્થક માહિતીને એક સરખા ચાર ભાગમાં વિભાજિત કરે છે, એટલે છેદમાં કેટલા આવશે? ચાર આવશે. બરાબર, જ્યાં એન બરાબર કુલ અવલોકનોની સંખ્યા અને જે બરાબર ચતુર્થકનો ક્રમ. બરાબર, ચલો આટલું તમારે ફેરબુકની અંદર લખવાનું છે અને યાદ રાખવાનું છે. તો ઝડપથી લખી લો, પછી દાખલાની શરૂઆત આપણે કરીએ. બરાબર, ચલો લખાઈ ગયું હશે, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો હવે આપણે અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થકની ગણતરી શીખી લઈએ. ચલો અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થકની ગણતરીમાં આપણે સૌ પ્રથમ દાખલો લઈએ છીએ. ઉદાહરણ નંબર 25 જો, એમાં રકમમાં ધ્યાન આપજો. એક બેટ્સમેને તેને 20 ઇનિંગમાં સ્કોર કરેલા રન દર્શાવતી નીચેની માહિતી માટે, ત્યાં અલગ અલગ ત્રણ માપ છે, આપણે માત્ર Q1 શોધવાનો છે. જો ત્યાં અવલોકન આપેલા છે 32, 28
47 આપણે સીધા અવલોકનને ચડતા ક્રમમાં જ ગોઠવીને હું લખું છું બરાબર ઉદાહરણ નંબર 25 અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા જો હવે સૌ પ્રથમ સૌથી નાનું અવલોકન અવલોકનને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે એટલે સૌથી નાના અવલોકનથી શરૂ કરી અને મોટા અવલોકન તરફ જવાનું છે બરાબર તો જો સૌથી નાનું અવલોકન આપણું છે 9 એના પછી આવે છે 9 એના પછીનું અવલોકન છે 10 જો 10 બે વખત છે 10 બે વખત છે એના પછી અવલોકન આવે છે 14 એના પછીનું અવલોકન છે 28 એના પછી અવલોકન છે 29 એના પછી અવલોકન છે 31 એના પછી અવલોકન છે 31 પછી 32 એના પછીનું અવલોકન છે 40 એના પછી 47 53 એના પછી 54 એના પછી 60 પછી 62 પછી 62 પછી 63 એના પછી 63 પછી જુઓ 67 એના પછી 67 પછી જુઓ સીધું 71 એના પછી 80 પછી 80 પછી આવે છે 96 એના પછી જુઓ 148 પછી પૂરું ને હવે એક પણ અવલોકન બાકી રહેતા નથી બરાબર અવલોકન લખો એટલે તમારે જોઈ લેવાનું શું જોઈ લેવાનું તો કે અવલોકન જે છે એ ટોટલ આપણા અવલોકન કેટલા હતા તો કે અવલોકન ટોટલ આપણા 20 ઇનિંગમાં હતા એટલે એન બરાબર આપણે ટોટલ 20 અવલોકન થવા જોઈએ બરાબર તો જોઈ લઈએ થઈ ગયા 20 3 3 6 3 9 3 12 ને 1 13 13 ને 3 16 16 ને 4 20 બરાબર હવે આના માટે આપણે શોધવાનું છે પ્રથમ ચતુર્થક શું શોધવાનું છે પ્રથમ ચતુર્થક હવે વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે અવર્ગીકૃત માહિતી માટે તમારે કોઈ પણ ચતુર્થક શોધવાનો હોય ત્યારે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર ચલો અવલોકનને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા હવે આપણે શોધવાનું છે Q1 શું શોધવાનું છે Q1 Q1 બરાબર જે કૌંસમાં એન વત્તા 1/4 સોરી અહીંયા જેની જગ્યાએ આપણે 1 લખવાનો થશે કારણ કે એનો ક્રમ લખ્યો આપણે માં અવલોકનની કિંમત બરાબર અહીં Q1 એટલે 1 એન બરાબર કુલ અવલોકન 20 એટલે એન બરાબર 20 વત્તા 1/4 માં અવલોકનની કિંમત 20 ને 1 21 ભાગ્યા 4 બરાબર ચલો કેટલા થશે 20 ના 4 ભાગ કરી નાખો એટલે 5 થશે અને 1 ના 4 ભાગ કરી નાખો એટલે 0.25 એટલે થશે 5.25 કેટલા થશે 5.25 21 ભાગ્યા 4 કરી નાખો
बराबर। चलो हवे आगळ वधीए। હવે આપણે આગળ વધીશું, બરાબર કેલ્સી આપણે બીજું લઈએ, બરાબર 5.25 માં અવલોકનની કિંમત। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 5.25 આવ્યા, પાંચમું અવલોકનની કિંમત હોત તો સીધું આપણે પાંચમું અવલોકન આમાંથી કહી દેત, પણ 5.25 છે તો હવે આવું આવે ત્યારે શું કરવાનું છે? તો પૂર્ણાંક સંખ્યા છે એ અવલોકનની કિંમત લખવી, પૂર્ણાંક સંખ્યા કેટલી છે? 5, તો 5માં અવલોકનની કિંમત વત્તા, પછી તરત નિશાની વત્તાની લખો, પોઈન્ટ પછીની સંખ્યા લખો, પોઈન્ટ પછી કેટલા છે? 25, તો અહીંયા લખો 0.25 કૌંસમાં, અહીંયા જે અવલોકન હોય એના પછીનું અવલોકન, એના પછીનું અવલોકન એટલે 5 પછી કેટલા આવે? 6, તો છઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ છઠ્ઠાની પહેલાનું અવલોકન, 5માં અવલોકનની કિંમત, બરાબર। અહીં શું કર્યું આપણે? 5.25 આવ્યા એટલે પૂર્ણાંક સંખ્યાનો અવલોકનની કિંમત લખો, એટલે 5માં અવલોકનની કિંમત, પછી તરત વત્તાની નિશાની મૂકો અને પોઈન્ટ પછીની સંખ્યા લખો, પોઈન્ટ પછીની સંખ્યા કેટલી છે? 0.25, તો આપણે લખ્યા 0.25, બરાબર। અહીંયા 0.25 પછી હવે શું કરવાનું છે? તો કે અહીં જે સંખ્યા છે એના પછીની સંખ્યા એટલે કે એના પછીનું અવલોકન કયું આવે? તો કે 5 પછી કેટલા આવશે? 6, તો છઠ્ઠા અવલોકનની કિંમત, પછી તરત માઇનસની નિશાની અને અહીં જે અવલોકન હોય એ બાદ કરવાનું, તો અહીં અવલોકન કયું આવે? 5, ક્રમિક જ આવે બાદ બાકી, બરાબર। આવું ક્યારે કરવાનું? જ્યારે અપૂર્ણાંક મળે ત્યારે। માની લો કે અહીંયા 5.25 છે એની જે 5.75 હોત તો આપણે શું કરત? તો કે 5.75 હોત તો આપણે શું લખત? તો કે 5માં અવલોકનની કિંમત લખત, પછી નિશાની શેની કરવાની? વત્તાની, વત્તા પોઈન્ટ પછી કેટલા છે એ લખવાના, પોઈન્ટ પછી 0.75 લખવાના, કૌંસમાં, તો કે કૌંસમાં છઠ્ઠું અવલોકન, અહીંયા સંખ્યા કેટલી છે? 5, 5 પછી કયું અવલોકન આવે? 6, તો અહીંયા લખવાનું છઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ 5માં અવલોકનની કિંમત, પડી સમજ? ચલો હવે આપણે 5માં અવલોકનની કિંમત લખી નાખીએ, 5મું અવલોકન ચડતા ક્રમમાં જોવાનું છે, 1, 2, 3, 4 અને 5, 5નું અવલોકન કેટલું છે? 28, વત્તા 0.25, કૌંસમાં છઠ્ઠું અવલોકન, છઠ્ઠું અવલોકન કેટલું છે? 29, માઇનસ 5મું અવલોકન 28, બરાબર, એટલે 28 વત્તા 0.25, એમને ઉતાર્યા, 29 માઇનસ 28 એટલે 1, 0.25 ગુણ્યા 1 એટલે 0.25, એટલે શું આવશે? 28 વત્તા 0.25, માટે Q1 બરાબર આ બંનેનું એડિશન કરીએ એટલે 28.25 આ જવાબ, દાખલો પૂરો, બરાબર। ચલો તો આ થઈ ગયો આપણો પ્રથમ ચતુર્થક, શું થયું? પ્રથમ ચતુર્થક। ચલો પહેલેથી આપણે દાખલો ફરીથી સમજીએ છીએ, જોઈ લો, આપણને રકમમાં 20 ઇનિંગના રન આપેલા હતા અને એના ઉપરથી આપણે માત્ર Q1 શોધવાનો હતો, એટલે કે પ્રથમ ચતુર્થક, બરાબર। તો સૌ પ્રથમ આપણે અવલોકનોને શું કરી દીધા? ચડતા ક્રમમાં ગોઠવી દીધા, એટલે 20-20 અવલોકનને ગોઠવી દીધા, પછી શું કરવાનું? તો કે ગોઠવેલા અવલોકનને એક વખત ગણી નાખવાના કે 20 થઈ ગયા,
અરે કોઈ પણ દાખલો હોય, અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો એટલે એક વખત ગણી નાખવાના, જેથી કરી અને કોઈ ગણતરીમાં રહી જાય નહીં, અથવા તો કોઈ ચડતા ક્રમમાં લખવાના બાકી રહી જાય નહીં માટે. બરાબર. પછી આપણે પ્રથમ ચતુર્થકનું સૂત્ર ક્યુ વન બરાબર એક કૌંસમાં એન વત્તા એક છેદમાં ચાર. પ્રથમ ચતુર્થક હતું એટલે અહીંયા આપણે બંને જગ્યાએ એક લીધા, બીજો ચતુર્થક હોય તો અહીંયા આપણે બે લઈ, ત્રીજો ચતુર્થક હોય તો અહીંયા આપણે ત્રણ લે. એટલે એક કૌંસમાં એન વત્તા એક છેદમાં ચાર માં અવલોકનની કિંમત. એન એટલે કુલ અવલોકનની સંખ્યા, એટલે વીસ વત્તા એક ભાગ્યા ચાર એટલે પાંચ પોઈન્ટ પચીસ. કેટલા થયા? પાંચ પોઈન્ટ પચીસ. પાંચ પોઈન્ટ પચીસ એટલે પાંચમા અવલોકનની કિંમત. પાંચમા અવલોકનની કિંમત વત્તા પોઈન્ટ પછીની સંખ્યા એટલે ઝીરો પોઈન્ટ પચીસ. કૌંસમાં પાંચ પછી કેટલા આવે? છ, એટલે છઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ પાંચમા અવલોકનની કિંમત. અહીંયા પાંચમું અવલોકન એટલે આપણે ક્યાં જોવાનું? તો કે ચડતા ક્રમમાં જે ગોઠવેલા હોય એ અવલોકનમાં જોવાનું. એટલે પાંચમું અવલોકન આપણું કયું થયું? તો કે અઠ્યાવીસ, એટલે આપણે લખ્યા અઠ્યાવીસ. હવે પોઈન્ટ પછીની સંખ્યા એમને એમ લખી નાખો, પોઈન્ટ પછીની સંખ્યા એટલે ઝીરો પોઈન્ટ પચીસ થાય, એમને એમ લખો. હવે અહીંયા ક્રમિક અવલોકન એટલે આના પછીનું, પાંચ પછી કયો કેટલી સંખ્યા આવે? છ, એટલે છઠ્ઠા અવલોકનની કિંમત માઇનસ પાંચમા અવલોકનની કિંમત. છઠ્ઠું અવલોકન ઓગણત્રીસ છે માઇનસ પાંચમું અવલોકન અઠ્યાવીસ, એટલે ઓગણત્રીસ માઇનસ અઠ્યાવીસ એટલે એક, એને ગુણ્યા ઝીરો પોઈન્ટ પચીસ એટલે ઝીરો પોઈન્ટ પચીસ, અને અઠ્યાવીસ એમને ઉતારી એટલે અઠ્યાવીસ વત્તા ઝીરો પોઈન્ટ પચીસ એટલે અઠ્યાવીસ પોઈન્ટ પચીસ. ચલો ઝડપથી આ દાખલો લખી લ્યો. બરાબર, પછી આગળ વધીએ. જો અહીંયા આપણે આ ચતુર્થક શીખી લીધો, આવી જ રીતે આપણે ત્રણે ત્રણ ચતુર્થક શોધવાના થશે. બરાબર, ક્યુ વન શોધ્યું એવી જ રીતે ક્યુ ટુ શોધવાનું હોય તો ક્યુ ટુનું સૂત્ર શું થશે? તો કે બે કૌંસમાં એન વત્તા એક છેદમાં ચાર માં અવલોકનની કિંમત. આ શેના માટેનું સૂત્ર છે? તો કે બીજા ચતુર્થક, બીજો ચતુર્થક એના માટેનું સૂત્ર છે. ત્રીજા ચતુર્થક માટેનું સૂત્ર છે. ક્યુ થ્રી ત્રીજો ચતુર્થક એટલે ક્યુ થ્રી બરાબર ત્રણ કૌંસમાં
एन वत्ता एक छेद में चार मां अवलोकन की किंमत बराबर तो आ थी गयो क्यू थ्री। तो आवी रीते त्रणे त्रण चतुर्थक आपणे शोधवाना आवशे बराबर। क्यू वन एक शीखवी दीधो एवी ज रीते क्यू टू अने क्यू थ्री आवशे। हवे पछीनो जे नेक्स्ट विडियो आवशे विद्यार्थी मित्रों एमां आपणे क्यू वन क्यू टू अने क्यू थ्री त्रणे मेळवानुं होय एवो दाखलो आपणे गणीशुं। ओके चलो आवजो।